આખ્યાન ટીકાકારો કહે છે કે આનું ગાન કરવાથી લાંબુ નહીં હલાવું, ચિંતા કરવામાં બધા પેકિંગ કરવા માંડ્યા. હવે પૂરું થયું, થોડીક વાર આનું ગાન કરવાથી ટીકાકારો આપ આજ્ઞા કરે છે કે સખ્ય સિદ્ધ કરાવનારું એવું આખ્યાન છે. આખ્યાનનું વિવેચન આપણે કાલે કરશું. શ્રી ગોકુલનાથજી વચનામૃતમાં બહુ સુંદર આપ પ્રસંગ કહે છે કે એક રાજા હતો, એનો મંત્રીને બોલાવી, જે એના ખાસ મંત્રી હતા એમને સેનાપતિને બોલાવીને કહ્યું કે આ મારો કિલ્લો એવો ચણો કે જે કોઈ પણ જીતી ના શકે એવી મજબૂતી આ કિલ્લાની કરો. જે સેનાપતિ હતા એમણે એમ કહ્યું કે અરે મજબૂતી તો એવી કરું કે કોઈ તો શું તમે પણ ના જીતી શકો. એક વખત રાજા વિહારમાં ગયો બહાર, અને જ્યારે પાછો આવ્યો તો સેનાપતિએ દ્વાર બંધ કરાવી દીધા. આ એ ખોલવાનું કહ્યું કે દ્વાર ખોલો કિલ્લાના, એટલે સેનાપતિએ કહ્યું કે હવે તમારી તેવડ હોય તો હુમલો કરીને ગરી જાઓ આ ગઢમાં. ખૂબ મહેનત કરી રાજાએ, આખા સૈન્ય લગાડી દીધું, પણ ગઢ એવું મજબૂત બનાવ્યું કે રાજા પોતે જ પોતાનો ગઢ જીતી ના શક્યો, એવો આ પુષ્ટિમાર્ગનો ગઢ છે. એ રાજા છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, અને જે મંત્રી છે એ શ્રી વલ્લભ છે. એ શ્રી વલ્લભે એવો ગઢ બનાવ્યો છે કે એને પૂર્ણ પુરુષોત્તમ પણ જીતી શકે નહીં, એવો આ ગઢ છે. એ પુષ્ટિ, એ કૃપા, એવો અનુગ્રહ આપણા ઉપર ઉતર્યો છે. તો એ રસનો આપણે આનંદ લેતા થઈએ, અને સદા સર્વદા આપણો આ આનંદ જળવાઈ રહે એવી કૃપા આપણા સર્વ પર ઉતરે. વિશેષ ના કહી આપણે આશ્રયનું પદ ગાન કરી અને પછી છૂટા. આપણે સમાપનના સમયે અત્રે બિરાજમાન અને પધારેલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી અભિષેક બાવાને આપણે બધા માનસી દંડવત કરી લઈએ, તેમજ તિલક બાવાને પણ આપ દંડવત કરી શકીએ. કારણ કે પુષ્ટિ માર્ગ સર્વજ્ઞ કરુણા રસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મય શ્રી ગુરુવય નમઃ. અને સાથે બિરાજમાન વિપુલ ભાવાનો પણ આપણે દંડવત પ્રણામ કરીને બોલો. શ્રી વલ્લભા બેસો બેસો બેસો, કૃપા થાય છે. હજી જુઓ મને એમ કે આશરા ગીત ગાયો તો લાભાવી નહીં થઈ, કઈક તો કૃપા કરો યાર. બંને બંને કૃપા કરો, આપ પધારો 5 મિનિટ. અરે બેસી જાઓ યાર, આવો લાભ નહીં મળે પાછો, બેસી જાઓ.